हेलो डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। आजनु आपणे जीके में लेसन है, लेसन नंबर 5, भारतना लोकनृत्य अने शास्त्रीय नृत्य। बराबर, तो अहीं डिस्प्ले में तमने देखाई रह्यु छे के दरेक चित्र में अलग अलग व्यक्ति अलग अलग पहेरवेश में छे। तो तमने बधाने ख्याल हशे दरेक राज्यनो पोतानो एक पहेरवेश होय छे, तो तमारे ए जोईने ओळखवानुं छे के कया राज्यनुं छे અને અહીંયા નૃત્યનું શું નામ છે એ અહીંયા આપેલું છે। તો તમારે નોટમાં લખવાનું છે કે નૃત્ય અને સામે રાજ્યનું નામ। બરાબર, જો અહીંયા ફર્સ્ટ નંબર ઉપર છે ભાંગડા, તો એ કયા રાજ્યનું આવે, તો પંજાબ। સેકન્ડ નંબર ઉપર છે કથક, તો ઉત્તર પ્રદેશ। થર્ડ નંબર ઉપર મંડો, તો ગોવા। કોળી નૃત્ય, તો મહારાષ્ટ્ર। કથકલી, તો કેરળ। ભરતનાટ્યમ, તો તમિલનાડુ। કુચીપુડી, તો આંધ્રપ્રદેશ। બિહુ, તો અસમ। નાગા, તો નાગાલેન્ડ। મણિપુરી, તો મણિપુર। ઓડિસી, તો ઓડિશા। અને લાસ્ટ, જે આપણા બધાનો ફેવરેટ છે અને જેના વિશે તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે, ગરબા, જે છે આપણા ગુજરાત રાજ્યનું। બરાબર ને, તો આમાંથી ઘણા બધા નૃત્ય એટલે કે જે બી ડાન્સ કહીશું એના વિશે તો તમને જાણ જ હશે। બરાબર, જેમ કે ભાંગડા વિશે બી તમને બધાને ખ્યાલ છે। બરાબર ને, તો આ થયા આપણા લોકનૃત્યો, શાસ્ત્રીય નૃત્યો। બરાબર, અને તે કયા રાજ્યના છે તે જો હવે નેક્સ્ટ। હવે નેક્સ્ટ છે લેસન નંબર 6, કેટલાક શહેરોનો પરિચય। તો જો અહીંયા તમને દરેક શહેરના ચિત્ર આપેલ છે, બરાબર, તો એ શહેર વિશે શું ખાસ છે તે આપણે જાણવાનું છે। તો પહેલા નંબર ઉપર શું છે, આ શહેર તેના નૃત્યોના સ્વરૂપો અને મીઠાઈઓ માટે જાણીતું છે। રાષ્ટ્રીય પુસ્તકાલય આ શહેરમાં આવેલું છે, તો શું છે, કોલકાતા। બરાબર, તો કોલકાતાની મીઠાઈ વિશે તમને બધાને ખ્યાલ હશે કે ત્યાં બહુ સરસ સરસ મીઠાઈઓ મળે છે। બરાબર, પણ એ સિવાય પણ નૃત્યના અલગ અલગ સ્વરૂપો માટે તે જાણીતું છે અને રાષ્ટ્રીય પુસ્તકાલય પણ આ શહેરમાં આવેલું છે। હવે સેકન્ડ નંબર ઉપર છે ચેન્નઈ, આ શહેર તેના સંગીત, કલા અને સંસ્કૃતિ માટે જાણીતું છે, તે વાહન ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે। પછી થર્ડ નંબર ઉપર છે, આ શહેર ગંગા નદીના કિનારે આવેલું છે, તે તેના મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત છે, તો શું છે, વારાણસી। બરાબર, પછી ફોર્થ નંબર ઉપર જો, આ છે આપણો ફોર્થ નંબર। બરાબર, તો એ શું છે તમને જોઈને ખ્યાલ આવી ગયો હશે, તાજમહેલ દેખાઈ રહ્યો છે ને, તો તાજમહેલ ક્યાં આવેલો છે, આગ્રામાં। તો આ શહેર પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહેલ આ શહેરમાં આવેલો છે, તો આગ્રા। બરાબર, તાજમહેલ આગ્રા શહેરમાં આવેલો છે અને તાજમહેલને પ્રેમનું પ્રતીક પણ કહેવામાં આવે છે અને એના પાછળની સ્ટોરી આપણે બધાને ખ્યાલ છે, આગળના સ્ટાન્ડર્ડમાં આપણે ડિસ્કસ બી કર્યું હતું। બરાબર, હવે ફિફ્થ નંબર જો, અહીંયા તમને દેખાય છે કિલ્લા જેવું। બરાબર, તો આ શું છે, જયપુર। તો જયપુરને ગુલાબી શહેર તરીકે પણ ઓળખાય છે, તે એના કિલ્લા અને સ્મારકો માટે પ્રખ્યાત છે। પછી છે મુંબઈ, આ શહેર સતત જાગતા શહેર તરીકે જાણીતું છે, તે ભારતની વેપારની રાજધાની પણ ગણાય છે। બરાબર, મુંબઈ વિશે તો તમને ખબર હશે હે ને, કારણ કે એને જાગતા શહેર, સતત જાગતું શહેર કેમ કહેવામાં આવે છે, બીકોઝ ત્યાં આગળ અ દિવસ રાત બધા જ
સતત કામ કરતા હોય છે, કામ માટે દોડાદોડ જ કરતા હોય છે, ત્યાં કોઈ જલ્દી ફ્રી જોવા મળે નહીં, એટલે એને સતત જાગતા શહેર તરીકે ઓળખવામાં આવે છે. હવે 7th નંબર ઉપર છે નવી દિલ્હી. તો ભારત શહેરની રાજધાની છે નવી દિલ્હી. આ શહેરમાં બધા રાજકીયના મુખ્ય કાર્યાલયો આવેલા છે. 8th નંબર ઉપર છે હૈદરાબાદ. તો આ શહેર રત્નો રત્નજડિત આભૂષણો માટે જાણીતું છે. રામોજી ફિલ્મ સિટી પણ અહીં આવેલું છે, બરાબર. આ શું છે તો હૈદરાબાદ. આ શહેર ભારતનું સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. તે તેના બગીચાઓ માટે પ્રખ્યાત છે. તો શું છે? બેંગલુરુ, બરાબર. હવે 10th નંબર ઉપર છે મનાલી. તો આ શહેર પ્રખ્યાત હવા ખાવાનું સ્થળ છે. તે રજાઓમાં ફરવા માટે પણ પ્રખ્યાત સ્થળ છે. તમને ખ્યાલ છે ને મનાલી, જે દિલ્હીથી આગળ આવેલું છે અને અને ખાસ કરીને બધા ઉનાળામાં ત્યાં ફરવા જતા હોય છે, કેમ કે ત્યાં ખૂબ જ ઠંડી હોય છે. એટલે ઉનાળામાં ગરમીની સિઝનમાં બધા મનાલી બાજુ ફરવા જતા હોય છે, હે ને. તો હવે 11th નંબર ઉપર છે દાર્જિલિંગ. આ શહેર તેની કાળી ચા અને હિમાલય રેલવે માટે પ્રખ્યાત છે. પછી છે 12th નંબર ઉપર પુણે. તો ઉત્તમ શિક્ષણ મેળવવા માટે આ જાણીતું શહેર છે. તે ગણપતિ મંદિર માટે પણ પ્રખ્યાત છે, બરાબર. તો આ થયા આપણા કેટલાક શહેરો અને એના પરિચય. તો જોઈ લો હવે એનું સ્વાધ્યાય. તો બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખો. તો અહીંયા બોક્સમાં ઉપર અમુક શબ્દો આપેલા છે, એમાંથી ઓળખીને મને ઓળખી મારું નામ લખવાનું છે. પણ પરીક્ષામાં ઉપર બોક્સ આપેલું નહીં હોય, એટલે તમારે એને બોક્સ ઉપર નહીં પણ એમને જ મોડે કરવાની પ્રેક્ટિસ કરવાની, બરાબર. જો હું નૃત્યના સ્વરૂપો અને મીઠાઈ માટે જાણીતું શહેર છું, તો શું આવશે? કોલકાતા, બરાબર. આગળ આપણે જોયું ને કે મીઠાઈ માટે શહેર કયું જાણીતું છે, તો કોલકાતા, હે ને. તો નૃત્યના સ્વરૂપો અને મીઠાઈઓ માટે કોલકાતા જાણીતું શહેર છે. પછી 2nd નંબર ઉપર છે હું મંદિરો, બૌદ્ધ ધર્મ અને યોગ માટે પ્રખ્યાત શહેર છું, તો વારાણસી. પછી હું ભારતનું ગુલાબી શહેર તરીકે જાણીતું છું, તો જયપુર. હું ભારતની વેપારની રાજધાની ગણાતું શહેર છું, તો મુંબઈ. હું ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતું શહેર છું, તો બેંગલુરુ. હું વાહન ઉદ્યોગ માટે પ્રખ્યાત શહેર છું, તો ચેન્નઈ. હું રત્ન કે રત્નજડી આભૂષણ માટે જાણીતું શહેર છું, તો હૈદરાબાદ. હું ઉત્તમ શિક્ષણ મેળવવા માટેના શહેર તરીકે જાણીતું છું, તો પુણે, બરાબર. જો હવે અહીંયા પ્રશ્ન 2 છે, ખોટા શબ્દ પર છે કે સાચું વાક્ય બનાવો. તો તમે જ્યારે નોટમાં ઉતારો તો તમારે શું કરવાનું છે? ખોટો શબ્દ લખવાની જરૂર નથી, બરાબર. એટલે જે સાચું વાક્ય બનતું હોય એ ડાયરેક્ટ લખી દેવાનું. જેમ કે 1st નંબર ઉપર છે ચેન્નઈ કે જયપુર ભારતનું ડેટ્રોઇટ ગણાય છે, બરાબર. તો જયપુર ઉપર આપણે ચેકો મારીશું, બરાબર. આ મેં ચેકો મારેલો છે. તો તમારે નોટમાં શું લખવાનું? ચેન્નઈ ભારતનું ડેટ્રોઇટ ગણાય છે. આ રીતના તમારે નોટમાં લખવાનું છે. પછી છે કોલકાતા કે આગ્રામાં પ્રેમનું પ્રતીક ગણાતો તાજમહેલ છે. તો કોલકાતા ઉપર ચેકો અને આગ્રા ઉપર. પછી મનાલી હૈદરાબાદ હવા ખાવાનું સ્થળ છે, તો હૈદરાબાદ ઉપર ચેકો. દાર્જિલિંગ કે વારાણસી કાળી ચા અને હિમાલયના રેલવે માટે પ્રખ્યાત છે, તો વારાણસી પર ચેકો. પછી છે પુણે કે નવી દિલ્હી ભારતની રાજધાની છે, તો પુણે ઉપર ચેકો.
बेंगलुरु वाराणसी गंगा नदी किनारे आवेलू छे, तो बेंगलुरु पर चेको। पछी मुंबई हैदराबाद सतत जगता शहर तरीके जाणीतु छे, तो हैदराबाद पर चेको। बेंगलुरु जयपुर बगीचाओ माटे प्रख्यात छे, तो जयपुर पर चेको। बराबर, तो हवे तमारे आ स्वाध्याय नोट में उतारवानू छे। मैं तमने आगळ मैं तमने जेम कीधुं ने कि तमारे कोई भी नोट होय जे अधूरी होय एमां तमे नोट बनायेली हशे, तो तमे जे आगळ जीकेने लख्युं त्यां ज कंटिन्यू करवानू छे। बराबर, तो तमारे शुं लखवानू छे? तो जो भांगड़ा तो पंजाब, बस एटलुं ज। कथक तो उत्तर प्रदेश, बस आ रीतना शब्दों लखवाना छे, चित्र कशुं दोरवानुं नथी। बराबर, तो आ 12 छे, ए 12 लेसन नंबर 5 हेडिंग मारीने आ 12 शब्दों तमारे लखवाना। बराबर, अने केटलाक शहेरोना परिचय। बराबर, तो आ तमारे लखवानी कशी जरूर नथी, तमारे डायरेक्ट स्वाध्याय लखवानो छे। बराबर, आ प्रश्न 1 अने 2 तो हेडिंग मारी लेसन नंबर 6 अने स्वाध्याय आ रीते तमारे लखी देवानो छे। आनो फोटो हूँ तमने आ वीडियो साथे अपलोड करी दईश, एटले फोटा में जोईने तमे लखी देजो। बराबर, तो आजे आपणे अहीं सुधी।